गुड मॉर्निंग बाळ मित्रों, केम छो बधा फ्रेंड्स। अने आगळना वीडियो में आपणे सम्स काउंट कर्या। हवे आजे आपणे जोशुं, शुं जोशुं? तो बुक में पेज नंबर 49 ओपन करो अने जुओ शुं छे। चलो जोईए। जुओ फ्रेंड्स, पेज नंबर 49 શું છે? ટપ્પુ ટપ્પુ મિસ ધ ટ્રેન। શું? ટપ્પુ ટ્રેન ચૂકી ગયો। ફ્રેન્ડ્સ, તમે બધા મામાના ઘરે જાઓ છો? જાઓ છો ને, બરાબર? વેકેશનની અંદર મામાના ઘરે ફરવા જાઓ છો ને? બધાને કેટલી મજા આવે! મામાનું ઘર, મામાના ઘરે જવાનું એટલે વાહ, બધા ખુશ થઈ જાઓ, બરાબર? જેવો વેકેશન પડે અને મમ્મી કહે કે ચલો દીકરા મામાના ઘરે જવાના, એટલે તમે બધા તો કેવા જલ્દી જલ્દી રેડી થઈ જાઓ છો, બરાબર? તો ટપ્પુ પણ એના મામાના ઘરે ગયો હતો। જુઓ, ટપ્પુની સ્કૂલમાં સમર વેકેશન પડ્યું હતું, તે તેના દાદીના ઘરે ગયો, બરાબર? નાનીઝ હાઉસ, નાનીના ઘરે ગયો હતો। તે ત્યાં તેને ઘણા બધા પિતરાઈ મળ્યા, કઝિન, પિતરા એટલે કે કઝિન, ભાઈ બહેન, મામાના માસીના, બરાબર? ત્યાં તેમને ખૂબ મજા આવી અને ઘરે પાછા જવા ઈચ્છતો ન હતો। જુઓ, વેકેશન આવે એટલે મામાને ત્યાં જવાનું, મામાએ ત્યાં જઈએ એટલે સારું સારું જમવાનું, ફરવા જવાનું, બધા કઝિન ભેગા થાય, મામાના છોકરા, માસીના છોકરા, ફોઈના છોકરા, બરાબર છે? બધા ભેગા થાવ, પછી કેવી મજા આવે રમવાની! પછી તમને ઘરે પાછા આવવાનું મન થાય ના થાય ને? મને ખબર જ છે તમને બધાને મામાના ઘરે રહેવા જવાનું ખૂબ ગમે છે। એ જ રીતે ટપ્પુ પણ એના મામાના ઘરે રહેવા ગયો હતો, ક્યારે? સમર વેકેશનમાં। પણ હવે વેકેશન પૂરું થઈ ગયું છે તો ટપ્પુના મમ્મીએ કીધું, ચલો ટપ્પુ બેગ ભરો, હવે આપણે ઘરે પાછા જવાનું છે। વેકેશન પૂરું થાય એટલે ઘરે તો આવવું જ પડે ને, બરાબર? તો ટપ્પુના મમ્મીએ પણ શું કીધું કે ચલો ટપ્પુ, વેકેશન પૂરું થઈ ગયું છે, હવે બેગ ભરો, હવે આપણે ઘરે જવાનું છે। જુઓ શું થાય છે, તો ટપ્પુ શું કરે છે? ના પાડે છે, ટપ્પુને તો ઘરે જવું જ નથી। તમને પણ ઘરે જવાનું મન થતું નથી ને, બરાબર? ટપ્પુને પણ ઘરે જવું નથી, એને પણ મામાના ઘરે જ રહેવું છે, બરાબર? ટપ્પુ તારો ઠેલો ભરો, ટ્રેન સાંજે 5:30 છે। શું કહે છે એના મમ્મી કે ટ્રેન સાંજે 5:30 છે? અરે નહીં, આપણે આટલું વહેલું જવાનું છે, મારી ઈચ્છા ટ્રેન ચૂકી જવાની છે। ટપ્પુ શું કહે છે? અરે બાપરે, આટલું વહેલું જવાનું છે, મારી ઈચ્છા તો ટ્રેન મિસ કરવાની છે, ચૂકી જવાની છે। ટપ્પુ અને તેના પિતા શું 5:15 સ્ટેશન પહોંચી ગયા હતા, 5:15 સ્ટેશન પહોંચી ગયા। અનુમાન કરો શું થયું હશે, ખરેખર ટ્રેન ચૂકી ગયા હતા? જ્યારે ટપ્પુની ટ્રેનની ટિકિટ લીધી હતી ત્યારે એની ટિકિટનો ટાઈમ હતો 5:30 એટલે કે 5:30 વાગ્યાનો, 5:30નો, બરાબર છે? પણ 5:30 AM જુઓ શું હતો, 5:30 AM એટલે કે 5:15 ફ્રેન્ડ્સ, તમને AM અને PM ટીચરે સમજાવ્યું હતું, બરાબર છે? AM એટલે કે રાત્રિના 12 વાગ્યાથી લઈને બપોરે 12 વાગ યા સુધીનો સમય, એટલે એને શું કહેવાશે? AM। અને બપોરે 12 વાગ્યાથી લઈને રાત્રિના 12 વાગ્યાનો ટાઈમ એટલે કે PM। જુઓ શું થાય છે, જોઈએ। તો ટપ્પુ અને તેના માતા પિતા 5:15 સ્ટેશન પહોંચી ગયા હતા, બરાબર છે? કેટલા વાગે? 5:15 PM સ્ટેશન પહોંચ્યા। જુઓ, ધ્યાન આપજો, ટિકિટ પર લખ્યું હતું 5:30 AM અને ટપ્પુ અને તેના માતા પિતા સ્ટેશન ક્યારે પહોંચ્યા? 5:15 PM એટલે કે સાંજના 5:15 સ્ટેશન પહોંચ્યા હતા, જ્યારે તેની ટ્રેનનો ટાઈમ ગયો હતો 5:30 AM એટલે કે 5:15 નો ટાઈમ હતો,
બરાબર ફ્રેન્ડ્સ તમે જ્યારે પણ ટિકિટ લો તો તમારે યાદ રાખવું કે રેલવે સ્ટેશન એરપોર્ટ ટીવીના કાર્યક્રમો એ બધામાં 24 કલાકવાળી એટલે કે 24 અવરવાળી વોચ હોય છે બરાબર તો 24 અવરવાળી વોચની અંદર 5:30 AM એટલે કેટલા વાગ્યા હશે બોલો સવારે 5:30 અને સાંજે કેટલા વાગ્યા હશે વેરી ગુડ કોણ કહેશો 7:30 કેટલા વાગ્યા સાંજે 7:30 PM બરાબર છે 24 અવરની વોચની અંદર કેટલા વાગ્યા હશે 7:30 PM તો તમારે બધાએ આ ધ્યાન રાખવાનું છે કે 12 અવરવાળી વોચની અંદર અને 24 અવરવાળી વોચમાં કઈ રીતે સમય જોવાય છે જો ટપ્પુથી આ ભૂલ થાય તો ટપ્પુએ શું થયું એની ટ્રેન ચૂકી ગયો ચલો તો હવે આપણે જોઈએ 12 અવરવાળી વોચ એન્ડ 24 અવરવાળી વોચ જેમાં સમય કઈ રીતે જોવાય જુઓ ફ્રેન્ડ્સ આ છે 12 અવરવાળી વોચનો ટાઈમ અને આ છે 24 અવરવાળી વોચનો ટાઈમ વિદ્યાર્થી મિત્રો અહીં તમને બંને વોચનો સમય આપેલો છે કયો 12 કલાકવાળી ઘડિયાળનો સમય અને 24 કલાકવાળી ઘડિયાળનો સમય જુઓ તો અહીં આપણે જોઈએ 12 અવરવાળી વોચના કેટલા વાગ્યા છે તો બપોરના 1 અવર એટલે કે બપોરના 1 વાગ્યો છે તો જો 12 અવરવાળી વોચમાં બપોરના 1 વાગ્યો હોય તો 24 અવરવાળી વોચમાં કેટલા વાગ્યા હોય 30 એટલે કે 13 વાગ્યા હોય હવે જુઓ બપોરના 12 અવરવાળી વોચમાં બપોરના 2 અવર 2 વાગ્યા છે તો 24માં કેટલા વાગશે 14 અવર એટલે કે 14 વાગશે હવે જુઓ 12 અવરવાળી વોચમાં બપોરના 3 અવર બરાબર છે 3 કલાક તો 24 વાળી વોચમાં કેટલા થશે 15 અવર એટલે કે 15 કલાક જ્યારે અહીંયા 3 વાગશે તો અહીંયા કેટલા વાગશે 15 હવે જુઓ 12 અવરવાળી વોચમાં સાંજના 6 અવર એટલે કે સાંજે 6 વાગ્યા છે બરાબર છે તો 24 વાળી અવરમાં કેટલા 18 અવર એટલે કે સાંજના 18 વાગ્યા છે જુઓ સાંજ હવે જુઓ 12 અવરવાળી વોચમાં સાંજના 9 અવર એટલે કે સાંજે 9 વાગ્યા છે જ્યારે 24 અવરવાળી વોચમાં 21 અવર એટલે કે જો અહીંયા સાંજે 9 વાગે બરાબર છે તો અહીંયા કેટલા વાગશે હા 21 વાગશે બરાબર હવે રાત્રે મધ્યરાત્રિના 12 બરાબર છે મધ્યરાત્રિના 12 તો અહીંયા કેટલા થશે 24 અવર તો અહીં તમને બંને વોચ આપેલી હતી એક 12 અવરવાળી એક 24 અવરવાળી તમે 12 અવરવાળીમાં પણ સમય જોયો અને 24 અવરવાળીમાં પણ સમય જોયો તો ફ્રેન્ડ્સ આ રીતે તમને બંને વોચમાં ટાઈમ જોતા આવડવું જોઈએ બરાબર અને યાદ રાખવાનું કે રેલવે સ્ટેશન એરપોર્ટ ટીવીના કાર્યક્રમ એ બધામાં કઈ વોચ હોય છે 24 અવરવાળી વોચ હોય છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું આ ચેપ્ટર 4 પૂરું થાય છે હવે આપણે ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે અને નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી બાય પણ ફ્રેન્ડ્સ યાદ રાખજો મેથ્સમાં પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે તો તમારા બધાએ જ આ સમ્સની બરાબર છે 1-4 ચેપ્ટરના સમ્સની પ્રેક્ટિસ કરવાની છે બરાબર વિદ્યાર્થી મિત્રો આવજો બાય બાય